अवारनवार ड्रेनेज साफ करते वक्त कर्मचारी नु मौत निपजतु होय छे त्यारे फरी एक वार आवी ज घटना सूरत थी सामे आवी छे। सूरत नी अंदर ड्रेनेज साफ करवा उतरेला कर्मचारी नु गुंगरामण थता मौत निपजू छे। भीमराड रोड पर आवेली एक्सेलस बिल्डिंग नी आ घटना सामे आवी छे जेमां त्रण लोको मॉलनी ड्रेनेज साफ करवा माटे उतर्या हता अने त्रण लोकोने गुंगरामण थई हती अने आ त्रण लोकोने गुंगरामण थता एक श्रमिक नु घटना स्थळे ज मौत निपजू छे। अन्य बे लोकोने हाल तो हॉस्पिटल खसेडवामां आव्या छे। महत्वपूर्ण समाचार, ड्रेनेज साफ करवा उतरेला नी गुंगरामण थईने मौतनी घटना अवारनवार सामे आवती छे त्यारे आवी ज घटना सूरत थी सामे आवी रही छे जेमां त्रण लोको गुंगरामण ने भोग बन्या हता जेमांथी एक श्रमिकनुं घटना स्थळे ज मौत निपजू हतुं ज्यारे अन्य बे लोकोने हॉस्पिटल खाते खसेडवामां आव्या छे। मृतकना परिવારે વળતરની માંગણી કરી છે અને સાથે જો માંગણી ન સંતોષાય તો મૃતદેહનો સ્વીકાર નહીં કરે તેવું પણ કહેવામાં આવ્યું છે। સુરતની અંદર ડ્રેનેજ સાફ કરવા ઉતરેલા કુંડીનું કામ કરવા ગયા હતા ને ઘટના બની એવી શું થયું? ખાડા કુંડીમાં પડી ગયા। હવે શું માંગણી કરો? હવે માંગણી કરું છું કે અમારો હું પાલવા છોકરાને કઈ રીતે પાલવા। પરિવારમાં કેટલા સભ્યો હતા અને કઈ રીતે ગુજરાન ચલાવતા? પરિવારમાં અમે 6-5 જણા અને ઈ કામકાજ કરતા એકલા। મારી માંગણી કા છોકરી ને ખાતે નાખી દે, તતા છોકરી છે એક દીકરો છે। અત્યારે મૃતદેહ નથી સ્વીકારતા, ક્યારે સ્વીકારવામાં આવશે? મૃતદેહ ક્યારે સ્વીકારશો? આજ બુધે અમારી સાથે અમિત રૂપાપરા જોડાયા ગયા છે। જી અમિત, ફરી એકવાર આ પ્રકારની ઘટના બની છે, ડ્રેનેજ સાફ કરવા ઉતરેલા શ્રમિકનું મોત નિપજ્યું છે, શું છે માંગણી શ્રમિકોના પરિવારજનોની? હજી ચોક્કસથી વાત કરવામાં આવે આજે સુરતના ભીમરાળ વિસ્તારમાં ગઈકાલે એક શોપિંગ મોલ છે એક્સેલેન્સ કરીને, આ શોપિંગ મોલની જે સેફ્ટી ટેન્ક હોય છે તે ચોકઅપ થઈ ગઈ હોવાના કારણે ત્રણ ખાનગી વ્યક્તિઓને આ સેફ્ટી ટેન્ક સાફ કરવા માટે આજે તેમાં ઉતારવામાં આવ્યા હતા અંદર, અને ગેસ ગળતરના કારણે આજે ત્રણ વ્યક્તિઓ હતા તે બેભાન થઈ જતા તેમને તાત્કાલિક અસરથી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ આજે એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાની માહિતી સામે આવી રહી છે। મહત્વની વાત છે કે જે ત્રણ લોકોને આજે સેફ્ટી ટેન્ક સાફ કરવા માટે ઉતારવામાં આવ્યા હતા તેમાં રમેશ કામલિયા, આ ઉપરાંત રઘુભાઈ સોલંકી અને બકુલ બારૈયાનો સમાવેશ થાય છે, અને જે મૃત્યુ થયું છે તેમાં રઘુભાઈ સોલંકી નામના જે વ્યક્તિ હતા તેમનું મૃત્યુ થયું છે। આ ઉપરાંત પરિવારના સભ્યો આજે જોઈ શકો છો કે અહીંયા બેઠા છે, સંતાનો પણ તેમની સાથે છે। રઘુભાઈ સોલંકી કે જેમને સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો છે, એટલે કે ચાર સંતાનના પિતા છે, સંતાનો ખૂબ જ નાના છે, ત્યારે એક જ માગણી છે પરિવારની કે જ્યાં સુધી તેમને વળતર આપવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ મૃતદેહ નહીં સ્વીકારે। સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ પણ આ પરિવારના સભ્યોની બહાર આવે છે, તેમની સાથે જ વાત કરીશું। શું ઘટના હતી, આ પરિવારની શું માગણી છે? પરિવારની મૃતકના પરિવારને ચૂકવામાં નહીં આવે તો મૃતક સ્વીકારવામાં નહીં આવે, અને આ રીતે છે તો માત્ર ને માત્ર એનો જે સેટ હતા, જે મેનેજમેન્ટ હતા, તે લોકોને માત્ર લાખ રૂપિયા આપી ને કે આ કેસ સગે વેગે કરી દો, લાખ રૂપિયા આપીને આ કેસ પતાવી દો, એ રીતે ચર્ચા હતી, પણ અત્યારે મૃતદેહ સ્વીકારો તૈયાર નથી। કેટલા વળતરની માંગણી કરવામાં આવી રહી છે અને ક્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારાય? વળતરમાં એવી રીતે કરવામાં કે આ ત્રણે ત્રણ દીકરીઓ છે અને એક દીકરો છે, તેનું ભરણ પોષણ પૂરું થાય એ રીતે વળતરની માંગણી કરી હતી। હજી ચોક્કસથી આજે દ્રશ્ય જોઈ શકો છો, આ પરિવારના જે સભ્યો અહીં બેઠા છે તેમના સંતાનો પણ અહીં છે, અહીંયા દેખાઈ રહ્યા છે, એટલે કે જે મૃતક હતા તેમને સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો છે, એટલે કે ચાર સંતાનનું જે રીતે ગુજરાન ચલાવી શકાય, ભરણ પોષણ કરી શકાય તેટલા વળતર આપવામાં આવે તો જ મૃતદેહ સ્વીકારવામાં આવશે। એ વ્યક્તિ પણ આપણી સાથે જોડાયા છે, મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે તેવી જીત પકડીને બેઠા છો, શું માગણી છે? માંગણી એવી છે કે નાની નાની પ્રજા છે બરોબર છે, અને કામે ગયા જ્યાં ત્યાં કોઈ જાતની સેફ્ટી કે કોઈ જાતનું કઈ સારીવારી હતી નહીં, આ તો અંદર વયા ગયા એટલે કોઈ લોકોને ખબર પડી એટલે દોડતા દોડતા ગયા, એટલે પછી આ ખબર પડી એટલે હોસ્પિટલે લાવ્યા, અને હોસ્પિટલે લાવ્યા એટલે ઈ પછી સરકારી હોસ્પિટલમાં લાવ્યા, નહીં તો પર્યાવરણમાં લઈ જાય તો કદાચ બસવાની શક્યતા પણ રહી,
બરોબર છે, તો કોઈ જાતની કઈ સારવાર કે કોઈ જાતનું કઈ મળ્યું નથી, બરોબર છે. અને અત્યારે જે અમે માંગ કરી રહ્યા છીએ કે અમને ડેડ બોડી તમે મૃતદેહ સોંપો, બરોબર છે. પણ અમારો જે આ નાની નાની પરજા, બરોબર છે, હવે જે રડવા વાળા તો એ વયા ગયા, બરોબર છે. તો આમનું કોણ, તો એમની હમું જોવું પડે ને, તો એમને જે થતું હોય એમનું સમજી દે, પછી મૃતદેહ સ્વીકારીએ. ચોક્કસથી, જે મૃતક હતા તેમને ચાર સંતાનો છે, એટલા માટે આ ચાર સંતાનોનું જે ભરણ પોષણ થઈ શકે, પરિવારનું સારું ગુજરાન ચાલી શકે તેટલું વળતર જો આપવામાં આવે તો આ પરિવાર મૃતદેહ સ્વીકારશે. મહત્વની વાત છે કે પોલીસ ફરિયાદની વાતો પણ ચાલી રહી છે, પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ કરવાની જે વાત કરવામાં આવી રહી છે, પોલીસ પણ અહીંયા ઉપસ્થિત છે. પરંતુ હાલ જે છે તે પરિવાર એક જ માંગણી કરી રહ્યો છે કે પહેલા સમગ્ર મામલે જે જવાબદારો છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે, વળતર આપવામાં આવે, જેથી કરીને આ જે બાળકો છે તેનું ગુજરાન પણ ચાલી શકે. બાળકો નાના છે તેથી તેમનું ભરણ પોષણ થાય તેટલા પ્રમાણમાં વળતર આપવામાં આવે. પરિવારનો આક્ષેપ પણ એવો છે કે જયારે આ લોકો જે છે તે ડ્રેનેજ સાફ કરવા માટે ઉતર્યા હતા ત્યારે પણ કોઈ પણ પ્રકારના સેફટીના સાધનો તેમને આપવામાં આવ્યા ન હતા અને તેના જ કારણે આ દુર્ઘટના બની છે. એટલે કે પૂરતા વળતરની માંગણીને લઈને હાલ તો પરિવારના સભ્યો છે તે નવી સિવિલ હોસ્પિટલ ખાતે બેઠા છે અને એક જ માંગણી કરી રહ્યા છે કે કાં તો વળતર આપો, ત્યારબાદ જ મૃતદેહ સ્વીકારવામાં આવશે. જી જી અમિત, સમગ્ર માહિતી બદલ આભાર. તો ભીમરાવ રોડ પર આવેલી એક્સલન્સ મોલની અંદર જ્યારે ત્રણ લોકો મોલની ડ્રેનેજ સાફ કરવા માટે ઉતર્યા હતા ત્યારે ગુંગળામણ થતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.